કેમ છો મિત્રો, હું દિવ્યા સેવક ફરી તમારી સમક્ષ રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટની રેસિપી લઈને આવી છું, જેનું નામ છે હાફ મૂન. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. હાફ મૂન બનાવવા માટે સૌ પ્રથમ આપણે સ્ટફિંગ બનાવીશું. તેના માટે જોઈશે માવો, કોપરાનું છીણ, પનીર છીણેલું, આ ઓટ્સ છે એનો મેં પાવડર કરી લીધો છે, દળેલી ખાંડ, વ્હાઈટ ચોકલેટ, ઇલાયચી પાવડર અને કાજુનો ભૂકો. અને એના આઉટર લેયર માટે મેં લીધું છે અહીંયા કાજુનો ભૂકો, ખાંડ, મિલ્ક પાવડર, એક ચમચી ઘી અને દૂધમાં ઓગાળેલું કેસર. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. તેમાં માવો નાખીશું. માવાને મેં છીણી લીધું છે. માવાને સહેજ આપણે શેકી લઈશું. આપણો માવો શેકાઈ ગયો છે સહેજ. હવે તેમાં આપણે આ કોપરાનું છીણ નાખીશું. તેને પણ સહેજ શેકી લઈશું. હવે તેમાં આ છીણેનું પનીર છે એ નાખીશું. હવે તેમાં 1/2 ચમચી જેટલો આ શેકેલા ઓટ્સનો પાવડર નાખીશું. બાકીનો ઓટ્સ પાવડર આપણે આઉટર લેયરમાં નાખીશું. હવે આમાં મેં કાજુનો અધકચરો ભૂકો લીધો છે તે નાખીશું 1 ચમચી જેટલો. હવે તેમાં આ વ્હાઈટ ચોકલેટ લીધી છે મેં, જેને મેં એકદમ ક્રશ કરી લીધી છે, તે નાખીશું. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ હવે અંદર મેલ્ટ થવા લાગી છે. ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે તેમાં આ 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર નાખીશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશ. જો તમને ગળ્યું ઓછું ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, કારણ કે આમાં વ્હાઈટ ચોકલેટ નાખી છે એટલે તેની બી સ્વીટનેસ આમાં આવશે. તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે આઉટર લેયર બનાવીશું. તેના માટે મેં એ જ પેન લીધું છે. તેની અંદર આપણે આ ખાંડ નાખીશું અને ખાંડ ડૂબે તેટલું પાણી લઈશું. તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા લાગી છે. હવે આપણે આની એક તારની ચાસણી જેવું બનાવીશું. તમે જોઈ શકો છો આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી એક તારની ચાસણી રેડી છે. હવે તેમાં આપણે આ કાજુનો પાવડર કરેલો હતો એ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. બે મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું. બે મોટી ચમચી જેટલો ઓટ્સનો પાવડર નાખીશું. હવે તેમાં આ 1 ચમચી હું ઘી નાખીશ અને તેને બરાબર મિક્સ કરી લઈશ. ગેસની ફ્લેમને ફરી આપણે સ્ટાર્ટ કરી રોઝ એસન્સ મિક્સ થઈ જાય એવું કરીશું. આપણું મિશ્રણ આ રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી મિશ્રણને બાઉલમાં લઈ લઈશું. મેં આઉટર લેયરનું જે મિશ્રણ બનાવ્યું હતું તે સહેજ ગરમ છે. આપણે તેને પ્લાસ્ટિક પર લઈ સારી રીતે મથળી લઈશું.
જેથી કરીને તેને સરસ મજાનું શાઇનિંગ આવી જાય અને આપણો ડો એકદમ મીઠો થઈ જાય. આપણું આઉટર લેયરનું મિશ્રણ સરસ એવું મસળી લીધું છે. હવે તેને આપણે વણી લઈશું. એને આપણે બહુ પતલું નથી વણવાનું. તમે જોઈ શકો છો મેં એને સરસ વણી લીધું છે. એને બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું વણી લેવાનું છે. હવે આપણે ગાંઠી કાઢી લઈશું. હવે મારી પાસે આ કુકી કટર છે, તેનાથી હું એનો કટ કરી લઈશ. હવે આપણે જે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીતું તેને આ રીતે સિલિન્ડ્રિકલ શેપ આપી દઈશું. હવે આ એક પૂરી લઈશું, તેના મૂકી વાળી લેવાની છે. તે જ રીતે આપણે જે આપણું સ્ટફિંગ અને ડો વધ્યો હતો એના પણ બનાવી લઈશું. હવે આપણે ગાર્નિશ કરીશું અને મેં અહીંયા ચેરી લીધી છે. મેં બધી ચેરી પર લગાવી દીધી છે. હવે તેની ઉપર મારી પાસે આ ગોલ્ડન જેલી છે, તેનાથી હું એને ગાર્નિશ કરીશ ઉપર. મેં અહીંયા થોડી પિસ્તાની કતરણ લીધી છે, તેનાથી આપણે ગાર્નિશ કરીશું. મેં આને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લીધું છે. હવે આપણે એને સર્વિંગ ટ્રેમાં લઈ લઈશું. તો તૈયાર છે મિત્રો આપણી રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ રેસીપી હાફ મૂન. તો તમે બધા ચોક્કસથી ઘરે ટ્રાય કરજો.